શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ધાનેરા તાલુકાની તપોભૂમિ વાલેર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઈ. ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી મારી માટી મારો દેશ અભિયાનનું આહવાન કર્યું છે, જે અંતર્ગત ગુજરાતભરમાં તારીખ 9 ઓગસ્ટથી મારી માટી મારો દેશ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો થકી મારી માટી મારો દેશ અભિયાનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈને માતૃભૂમિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. મારી માટી મારો દેશ અભિયાનના બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ધાનેરા તાલુકાના સમરવાડા ખાતેથી બાઇક રેલી યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે મારી માટી મારો દેશ અભિયાનમાં જોડાયા હતા. બનાસકાંઠાના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી બાઇક રેલીમાં ભાગ લીધો હતો. ધાનેરા તાલુકાની પવિત્ર તપોભૂમિ અને સુંદરપુરી મહારાજની પુણ્યભૂમિ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મારી માટી મારો દેશ અભિયાન કાર્યક્રમ દેશભક્તિ સભર માહોલમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાલેર ગ્રામજનો અને રાજકીય સામાજિક આગ્રણીઓ દ્વારા મંત્રી હર્ષભાઈ સંઘવીનું પાઘડી પહેરાવી અને સાલ ઉડાડી ભાવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તેમજ પંચપ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં મોટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાને નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્રપતિની ફરજો પારવાની 5 પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી, તેમજ ગામના શહીદ વીર ભલાભાઈ ચૌધરી અને કેહરભાઈ ચૌધરીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રી વાલેશાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. દરમિયાન મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે મારી માટી મારો દેશ આ બે શબ્દોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવી લહેર લાવી છે. વાલેરની પવિત્ર તપોભૂમિ પરથી મારી માટી મારો દેશ કાર્યક્રમ આવવા મળ્યું એને પોતાનું અહોભાગ્ય ગણાવતા આ ભૂમિની માટીને કરશમાં લઈ જઈ અર્પણ કરવાનો અવસર મળ્યો છે એમ જણાવી વતનને વંદન કર્યા હતા. વર્ષ 2017માં ધાનેરામાં આવેલ વિનાશકપુરમાં સૌથી પહેલાં સુરત સાથે 300 સેવકોની ટીમ લઈ વતનની સેવા કરવાનો અવસર મળ્યો એ બદલ પોતાને નસીબદાર ગણાવતા મંત્રીએ જણાવ્યું કે વતનની સેવા કરવાનો લાહો કોઈને જ મળતો હોય છે. આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા સીમાઓની સુરક્ષા થકી નાગરિકોની સુરક્ષા અને સલામતી સાચવતા જવાનો અને શહીદ વીરો માટે આવો વિચાર આવ્યો જેના થકી આજે પૂરા દેશમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એમ કહ્યું હતું. શહીદ વીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા મંત્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં જણાવ્યું કે મારા જેવા મંત્રીનું સન્માન નહીં કરો તો ચાલશે, પણ શહીદ વીરોના પરિવારનું સન્માન અવશ્ય કરજો. ગામના નાના મોટા પ્રસંગોમાં શહીદ વીરોના પરિવારને યાદ કરી 365 દિવસ તેમનું સન્માન કરવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી રાજ્યનો દેશભક્ત જિલ્લો છે એમ ઉમેરતા મંત્રીએ ધાનેરા તાલુકામાં કોઈ કંપનીઓ નથી તેમ છતાં સમૃદ્ધ તાલુકો છે અને એશિયામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો તાલુકો હોવાનું ગૌરવ ધરાવે છે એમ જણાવી વિકસિત ભારતનું સ્વપ્ન પોતાના વારસા અને વ્યવસ્થાઓના જતન અને ખેડૂતોની સમૃદ્ધિથી સાકાર થશે એવો ગૌરવભેર જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કર્યો છે એમ જણાવતા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે જાતિ જ્ઞાતિ અને ધર્મના વાડામાંથી બહાર આવી આપણે સૌથી પહેલાં ભારતીય છીએ એવું ગૌરવ અનુભવશું ત્યારે મારી માટી મારો દેશ અભિયાનની ઉજવણી સાચા અર્થમાં સાકાર થશે. કાર્યક્રમના અંતે મંત્રી હર્ષ સંઘવીએ મહંત સુંદરપુરી મહારાજની જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આવકારતા તેમના ગૃહમંત્રી તરીકેની કાર્યકાળમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી અસામાજિક તત્વોને ડામવાનું પ્રશંસનીય કામ કરવા બદલ તેમને અભિનંદન પાઠવી બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એમ જણાવ્યું હતું. વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ કાયદો બનાવી લોકોને પઠાણી ઉઘરાણીમાંથી મુક્તિ અપાવવાનો હોય કે દીકરીઓ મહિલાઓને સુરક્ષા સલામતી આપવાની વાત હોય, ગૃહમંત્રીએ ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી દ્વારા ગુજરાતના નાગરિકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, મહંત સુખપુરી મહારાજ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, સેવાકીય સામાજિક અગ્રણીઓ, મહિલાઓ, બાળકો, વડીલો, ગ્રામજનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ મારી માટી મારો દેશની થીમ પર સેલ્ફી લઈ કાર્યક્રમની ઉજવણીમાં સહભાગી બન્યાનું ગૌરવ અનુભવ્યું હતું. અશોક રાણા, વાસિયા, ZSTV, બનાસકાંઠા.